ગુજરાતે સરોજતા નવરાત્રી પર્વ નિમિત્તે ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયમાં દાંડિયા શણગાર, ગરબા શણગાર અને આરતી શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આવતીકાલથી નવરાત્રી શરૂ થઈ રહી છે, એટલે કે નવરાત્રીને હવે ગણતરીના જ કલાકો રહ્યા છે. આ શરદ નવરાત્રીનું ખૂબ વિશેષ મહત્વ છે. માના નોરતા આવતા ગરબાની સ્થાપના કરી નવ દિવસ તેમાં દીવો તેમજ આરતી પૂજા કરવામાં આવે છે, ત્યારે આ નિમિત્તે ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયમાં દાંડિયા શણગાર, ગરબા શણગાર અને આરતી શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ત્રી એ કુદરતનું વિશિષ્ટ અદ્ભુત સર્જન છે. બેસ્ટમાંથી બેસ્ટ એ દરેક સ્ત્રીની અંદર કળા છુપાયેલી છે. ત્યારે માતૃછાયામાં વિદ્યાર્થીઓ માટે આવા વેસ્ટ મટીરિયલ્સનો ઉપયોગ કરી શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 55-60 જેટલા બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. મારું નામ સોલંકી દિયા સંદીપભાઈ છે. હું માતૃછાયા કન્યા વિદ્યાલય સ્કૂલમાં ભણું છું. અમાર ગરબા એ ગુજરાતનું ગૌરવ છે. અમારી સ્કૂલમાં પણ આવા અનેક અનેક પ્રવૃત્તિઓ થાય છે. આમ બજારમાં ગરબા લેવા કરતાં આપણે પોતે શણગારીએ એ બસ આપણે પણ મજા આવે છે, અને માની સામે આપણે આ ગરબો રાખીએ એટલે મા પર આનંદિત થાય છે ને આપણે પણ ખુશ થાય છે. બસ આવી રીતે અમારી સ્કૂલમાં પણ યોજાયું હતું આ શણગાર, ગરબા શણગાર. અમે ગરબો માટીનો લઈએ છીએ, એનો પણ કલર કરીએ છીએ, પછી એના પર વિવિધ સ્ટોનો એ બધા ચીપકાડીએ છીએ, એને શણગારીએ છીએ. આવી રીતે અમે બધા આખો ગરબો શણગારી અને ગરબો તૈયાર કરીએ છીએ. આવી રીતે આપ બીજી બહેનોને પણ આવી રીતે ગરબા શણગારવા જોઈએ. બજારમાં આપણે મટીરિયલ કરવા કરતાં આપણે પોતાની રીતે શણગારીએ એટલે બધા આપણે પણ આનંદ થાય છે, મા પણ ખુશ થાય છે. આવી રીતે આપણે પણ શણગારી પોતાના હાથે. આપણે બધા જોઈ રહ્યા છીએ કે આવતીકાલથી નવરાત્રી શરૂ થઈ રહી છે. વર્ષમાં આવી 4 નવરાત્રીઓ આવી છે, એમાં શરદ નવરાત્રી જે છે ને એનું વિશેષ મહત્ત્વ છે. અને નાનાથી માંડી અને મોટેરાઓ બધા જ આ નવરાત્રીના આગમનની રાહ જોઈને તૈયારીઓ કરતા હોય છે. આપણે ઘરની અંદર ગરબો પધરાવીને માતાજીના ગરબા રૂપે સ્થાપન કરીએ છીએ. જ્યારે અત્યારે બજારમાં બહુ સારા ગરબાઓ મળી રહ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓ પોતાના ઘરે વેસ્ટ વસ્તુ પડી હોય, ડાયમંડ પડ્યા હોય, મોતી પડ્યા હોય, સ્ટોન પડ્યા હોય, ઘરમાં કોઈ તુઈ પડી હોય, અને એમાંથી આ એક સ્ત્રી છે અને સ્ત્રીને બધી જ કળાઓ આવડવી જોઈએ અને એમાં એને આનંદ આવે છે. તો આ બધા વિદ્યાર્થીઓ પોતે બનાવતા શીખે એ માટે શાળામાં દાંડિયા શણગાર, ગરબા શણગાર અને આરતી શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 55-60 જેટલા બાળકો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા હતા. તમે જોઈ રહ્યા છો કે ગરબા છે એ એક પણ ગરબો તૈયાર નથી. બધા બાળકોએ પહેલાં પેઇન્ટ કર્યું છે, પણ જેના ઘરે જે પ્રકારનું ડેકોરેશન પડ્યું હોય એ લગાવી અને તૈયાર કરીને સરસ મજાના ગરબા તૈયાર કરે. તમે આ ગરબો જોઈ આ જોઈ રહ્યા છો, એક નાળિયેર છે અને નાળિયેરમાંથી જ નાળિયેરની અંદર એવો શેપ આપી, આકાર આપી, ડ્રોઈંગ કરી અને મુગટને કુંડળને પહેરાવી અને અસલ એક માતાજીના સ્વરૂપ જેવું એમણે બનાવ્યું છે. આ વિદ્યાર્થીઓને આવી સ્પર્ધાઓ જ્યારે થાય છે ને ત્યારે એનામાં રહેલી કળા છે એ બહાર આવે છે, અને એક વખત કર્યા પછી એને નવા નવા આઈડિયા આવે છે કે શું કરવું, કેમ કરવું. અને દાંડિયા પણ તમે જુઓ, દાંડિયા તો સાદા દાંડિયા મળતા હોય છે, પણ અત્યારે બહુ જ ખેલૈયાઓ જે રમતા હોય છે એ પોતે તો સરસ તૈયાર થાય જ છે, પણ એ જે રમતા હોય છે એના દાંડિયા પણ એવા હોય કે લોકોનું તરફ ધ્યાન જાય, એટલે પોતાના ડ્રેસને અનુરૂપ એ દાંડિયા શણગારે છે. તો આ દાંડિયા તમે જોઈ રહ્યા છો કે 5મા ધોરણની દીકરીઓ, નાની નાની જે 9-10 વર્ષની દીકરીઓ છે, એટલે આટલા સરસ દાંડિયા એમણે શણગાર્યા છે. અને આરતી તમે જોઈ હશે કે બધી જ આરતીઓ વિવિધ પ્રકારની છે. કોઈકે માત્ર કંકુથી બનાવી છે, તો કોઈકે વેસ્ટ પ્લાસ્ટિકની ચમચીમાંથી સરસ બધાનું મોર બનાવીને આરતી કરી છે. અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરી માતાજીને આરતી બધા કરતા જ હોય છે, પરંતુ એ આરતી સાદી થાળીમાં કરી શકે છે, એમાં આપણો એ જ ભાવ હોય છે. પણ જો શણગારેલી આરતી જેમ આપણે સરસ તૈયાર થઈએ છીએ, તો આપણે પણ એમ થાય કે માતાજીની આરતીને પણ આપણે શણગારીએ અને એવી શણગારેલી આરતીથી આરતી ઉતારીએ આપણે, તો બહુ જ આનંદ આવે છે. આ માટે અમારા જે શિક્ષકો છે ક્રાફ્ટના, નૈનાબેન અંબાણી, રોશનીબેન ઝાલા, મંદાકિનીબેન અને નેહલબેન, આ ચારેય બહેનોએ આ બધા બાળકોને અલગ અલગ ગાઈડન્સ આપે છે કે તમે આવું આવું કરી શકો, આમ ડેકોરેશન કરી શકો,
સૌના સહિયારા પ્રયાસથી અને વાલીઓ પણ બાળકોને સપોર્ટ કરતા હોય છે, એના કારણે આ સ્પર્ધાઓ અમે કરી છે, જે બાળકોના ચહેરા પર તમે ખુશી જોઈ શકો છો કે જે પોતે બનાવ્યો છે એનો એને આનંદ વિશેષ હોય છે.